ઈસવીસનની 10મી સદીમાં મૂળરાજદેવ સોલંકી અવધિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોને પાલનપુરથી 5 કિલોમીટર દૂર આવેલું જગાણા ગામ સુવાંગદાનમાં આપ્યું. જગાણાના વત્સત્સ ગોત્રના રાવલ બ્રાહ્મણોની કુળદેવી મહાગૌરી માતાજીનું મંદિર પણ ગામની સ્થાપનાના સમયનું જ ગણાય છે. વર્ષો પહેલા આ મંદિરની જગ્યાએ ગૌરી મંદિર તરીકે ઓળખાતી નાનકડી દેરી હતી. આ મંદિરની આસપાસ મળી આવેલા શિલ્પો ઉપરથી એવું પ્રતીત થાય છે કે પ્રાચીન સમયમાં અહીં ભવ્ય મંદિર હતું. અવધિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ 2 ભાગમાં વિભાજિત છે, સિદ્ધપુર સંપ્રદાય અને શિહોર સંપ્રદાય. સિદ્ધપુર સંપ્રદાયમાં રાવલ અટકદારી પરિવાર 2 ભાગમાં વહેંચાયેલો છે, જગાણિયા રાવલ અને માંડલિયા રાવલ. જગાણાના રાવલ કુટુંબો સમય જતાં ગુજરાત અને રાજસ્થાનના અલગ અલગ પ્રદેશોમાં સ્થાયી થયા. તે જગાણિયા રાવલ તરીકે ઓળખાય છે. રાજાના ગુરુને રાજ્યકુલ રાવલ કહેવાય છે. મહાગૌરી માત કી જય. જગાણા મુકામે મહાગૌરી માતા સમસ્ત રાવલ પરિવારના કુળદેવી તેમજ અન્ય પરિવારો પણ માતાજીને કુળદેવી તરીકે સ્વીકાર્યા છે. અહીંયા પૂનમના દિવસે છેલ્લા 15 વર્ષથી આવતા દર્શનાર્થીઓ માટે ભોજન વ્યવસ્થા આપણે રાખવામાં આવે છે. વૈશાખ સુદ 5મના દિવસે માતાજીનો પાટોત્સવ થાય છે. આસો મહિનાની નવરાત્રિના દિવસે 8મના દિવસે અહીંયા 1 પડીનો હવન પણ આપણે આયોજન કરીએ છીએ છેલ્લા 6-7 વર્ષથી. જય મહાદેવ.